નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે અહીંયા સુધી જોયું બરાબર કે નિર્મલ અને એના માતા પિતા પાસેથી, મોક્ષ અને નિર્મલ અને માતા પિતા પાસેથી શીખે છે. મિત્રો જુઓ, અહીંયા આપેલું ચિત્ર છે બરાબર, આ પટોળાની ડિઝાઇનનું ચિત્ર છે. અલગ અલગ પટોળાની ડિઝાઇન છે અને આ સાડીની ડિઝાઇન છે બરાબર. તમારી મમ્મીને આવી સાડી હોય તો યાદ રાખજો કે મમ્મી આને પટોળું કહેવાય બરાબર. આ પટોળું કેવી રીતના બને છે એ આપણે બધા વારાફરતી ચિત્ર આપેલા છે. જો મિત્રો, આ છે રાણીનું વાવનું ચિત્ર બરાબર, કે જેમાં પટોળાને જેવી ડિઝાઇન છે બરાબર, અલગ અલગ જો આ ડિઝાઇન છે, આ ડિઝાઇન છે, આ ડિઝાઇન છે, આ ડિઝાઇન છે બરાબર. આવી આવી જે પટોળાની ડિઝાઇન છે એવી રાણીની વાવમાં પણ જોવા મળે છે. આ રાણીનું વાવનું ચિત્ર છે. પછી આ છે તાર, જે પટોળા બનાવવામાં આવે છે એ રેશમના તાર બરાબર. એ તાર છે એ બીજા રાજ્યોમાંથી મંગાવવામાં આવે છે બરાબર. તે પછી અને ડિઝાઇન કેવી રીતના, એટલે પટોળા કેવી રીતના બને છે, જો હાથથી બનાવવામાં આવે તો આ છે એના કલર બરાબર. આ છે બનાવવામાં આવે તાર છે, તો જેવા અહીંયા જો આ તાર નાના નાના તારના ગૂંચડા બનાવેલા છે બરાબર. તો આ રંગેલા તાર છે, એ કલર છે એનાથી રંગેલા છે. જે તાર જેટલો જોઈએ એટલે એવી રીતના વ્યવસ્થિત રંગી લીધા છે. અને પછી આવી રીતના બે લાકડા હોય અને પછી વ્યવસ્થિત બાંધવામાં આવે તારને સરખી રીતે બરાબર, સરખી રીતે બાંધીએ. અને અહીંયા જો આ ભાઈ વણાટ કરે છે, જોયું કે આ તાર બાંધેલા છે અને પછી જે કલરના દોરાનો ઉપયોગ થાય એવી રીતે હાથથી વણાટ કરતા જાય છે બરાબર. અહીંયા તમે ચોખ્ખું જોઈ શકો છો કે આ થોડુંક પટોળું ગૂંથાણું છે બરાબર, હાથથી બનાવેલું છે. જો બે ભાઈ આમ બનાવતા આપણે જો નજરે દેખાય છે. તે પછી અહીંયા જો અલગ અલગ તાર અડધું પટોળું બની ગયું છે અને આમ ઉપર તાર લટકાવેલા વારા ફરતી જે તાર જોઈ આમ લેતા જાય. અને તે પછીનું આ ચિત્ર જો, અહીંયા તાર સોરી પટોળાનું ચિત્ર તમે જોઈ શકો. જો અહીંયા અડધું પટોળું વણાઈ ગયું છે અને અહીંયા જો પૂરું પટોળું વણાઈ ગયું છે અને એને જેવી રીતના પ્રેસ બ્રેસમાં કાઢવામાં આવતું હોય એવી રીતના છે બરાબર. અને અહીંયા જો આ ચિત્ર છે એ આ ચિત્ર, પછી આગળ આ જો આ ડિઝાઇન તૈયાર થઈ, જો આ ડિઝાઇન છે એ આ ડિઝાઇન છે બરાબર. અને આવી રીતના આખું ચિત્ર તૈયાર થાય બરાબર, સોરી પટોળા તૈયાર થાય. આગળ જોઈએ તો દોરાથી કપડાં સુંધી બરાબર. હવે આ જ્યાંથી પટોળા માટેના દોરા જોઈ છે, દોરાથી આપણે જોયું આગળ કે આ દોરાથી તે છે પટોળાની ડિઝાઇન કેવી રીતના બને છે એવી રીતના આપણે અહીંયા સમજવાનું છે બરાબર. તે તમે આપણે જોયું કે કેવી રીતના જ્યાંથી દોરાને અલગ અલગ રીતે બધા જેવા જોતા રંગવામાં આવે, વણાટ કરવામાં આવે બરાબર. પટોળાના વણાટકામમાં વપરાતા રેશમના તાર મલબારી સિલ્ક એટલે કે કોટેસા સિલ્કમાંથી બનાવવામાં આવી છે. જો શું કહે છે કે પટોળાની કિંમત વધારે હોવાનું કારણે હોઈ શકે, બીજા દેશમાંથી કે બીજા રાજ્યમાંથી જે બનાવવામાં આવે છે બરાબર, સોરી મંગાવવામાં આવે છે તાર, એની કિંમત વધારે હોય એટલે પટોળું તો આપણે મોંઘું જ પડવાનું છે. તે ઉપરાંત કે એક પટોળું બનાવતા 8 મહિના વહી જાય, એટલે એક સાડી બનાવતા 8 મહિના વહી જાય. તો એક સાડી બનાવતા એક કારીગર ન હોય, બે ત્રણ કારીગર હોય, એક પરિવાર હોય, એક સાડી કરતાં 8 મહિના લાગે. અને એનું જે સિલ્ક છે એટલે કે તાર છે કે દોરા મંગાવવામાં આવે છે એની એટલી કિંમત હોય, તો પટોળાની કિંમત તો તમે અંદાજ કરી શકો કે 8 મહિનામાં એક પટોળું બને, વિચાર કરવો જોઈએ તો એની 1 લાખ રૂપિયાથી તો કિંમત ચાલુ થાય જ. કેમકે 8 મહિના સુધી તમારે એ પટોળું એટલે કે એ સાડી વેચાય ત્યારે તમને એની કિંમત ભરપાઈ થાય. મલબારી સિલ્ક એટલે કોટેસા સિલ્કમાંથી બનાવવામાં આવે છે. જો યાદ રાખજો મિત્રો, આવો પ્રશ્ન પૂછાય કે જે પટોળા બનાવવા માટે જે રેશમના તાર છે કયા તારમાંથી બને છે બરાબર, આવી રીતના પ્રશ્ન પૂછાય. બનાવવામાં આવે છે જે સફેદ હોય છે, જો જે
જે તાર બનાવવાલા હોય છે, મંગાવવામાં આવે છે, એ સફેદ હોય છે. પિતાજી આ રેશમના તાર બહારથી મંગાવીએ છીએ. શું કહે છે? મેં તમને આગળ કીધું કે એ બહારથી મંગાવવામાં આવે છે, બહારથી મંગાવે છે. નિર્મલા અને મોક્ષા એમ કહે છે, પિતાજી આ રેશમના તાર બહારથી મંગાવે છે. રેશમના તારને ખોલી તાણા, ખોલી ઊભા તાર અને વાણા એટલે કે આડા તાર. જો તાણા અને વાણા, તાણા એટલે કે આડા, તાણા એટલે કે ઊભા તાર અને વાણા એટલે કે આડા તાર બનાવવામાં આવે છે. એટલે કે એને ઊભા તારને આડા તાર બનાવવામાં આવે છે, એટલે કે આડાને ઊભા દોરા બનાવવામાં આવે છે. ત્યાર પછી તેના પર ડિઝાઇન પાડવામાં આવે છે. ડિઝાઇનવાળા તારને યોગ્ય માપ લઈને દોરા બાંધવામાં આવે છે. શું કહે છે? આડા તારને ઊભા તાર ગોઠવી દઈ પછી એમાં ડિઝાઇન બનાવવામાં આવે, ને જે ડિઝાઇન બનાવવામાં આવે છે એ યોગ્ય વ્યવસ્થિત માપ લઈને ડિઝાઇન બનાવવામાં આવે છે, જેને બાંધણી કામ કહે છે. બરાબર, વ્યવસ્થિત રીતે ડિઝાઇન બનાવી અને યોગ્ય માપ લઈ અને જે ડિઝાઇન બનાવે એને બાંધણી કામ કરવા કહેવામાં આવે છે. બરાબર. જો મિત્રો, ધારો કે આપણે આમ તાણા અને વાણા હોય, બરાબર, તમે જોઈ શકો. તો મારે અહીંયા મોરનું ચિત્ર બનાવવું છે, બરાબર. તો મારે મોર ગ્રીન કલર અને બ્લુ કલરનો બનાવવો છે, તો એટલા જ તાર ગ્રીન અને બ્લુ કલરના હોવા જોઈએ. બરાબર, આવી રીતે એનું બાંધણી કામ હોય છે. વ્યવસ્થિત રીતે શાંતિથી કાર્ય કરવું પડે છે. તે પછી મારે અહીંયા બીજો મોર બનાવવો, અહીંયા સોરી મારે હાથી બનાવવો છે. બરાબર, તો આટલું તાર છોડી દેવો પડે, આટલું બીજા કલરનો રાખવો પડે. ફરી અહીંયા મારે હાથી બનાવવો છે પિંક કલરનો, તો આવી રીતના એને હાથી બનાવવા માટે પણ તારને રંગવા પડે છે અને માપથી સરસ વ્યવસ્થિત રીતે એને ડિઝાઇન બનાવવી પડે છે. અને એ ડિઝાઇન બનાવવા માટે એને સરસ રીતે તાર વ્યવસ્થિત રીતે ગોઠવવા પડે, વ્યવસ્થિત રંગવા પડે અને યોગ્ય માપ લઈ અને દોરી પણ બાંધવી પડે, આડા તાર બનાવે. ત્યાર પછી તેમના પર ડિઝાઇન પાડવામાં આવે છે. ડિઝાઇનવાળા તારને યોગ્ય માપ લઈને દોરી બાંધવામાં આવે છે, જેને બાંધણી કામ કહે છે. જે ભાગમાં રંગ કરવાનો હોય તે ભાગના દોરા છોડી તેના પર માપ મુજબ રંગ કરી તેને ફરીથી બાંધી દેવામાં આવે છે. જો મેં તમને કીધું કે મારે અહીંયા મોર બનાવવો છે, અહીંયા હાથી બનાવવો છે, બરાબર, તેવી રીતના માપ મુજબ રંગ કરી અને પાછું એને બાંધી દેવામાં આવે છે. આ કામ ખૂબ જ મહેનત અને સમય માગી લે છે. જો મિત્રો, મહેનત અને સમય માગી લે તો ખાસ કે ધારો કે મારે મોર બનાવવો છે, તો એની મારે આંખ છે એ પિંક કલર કરવી, તો એનામાં એટલામાં જ એને પિંક કલર કરવો પડે. પછી મારે એના પગ કરવા છે તો એ રેડ કલરના કરવા છે, તો એટલામાં જ એને રેડ કલર કરવો પડે. બરાબર, એટલે આ ઘણું સમય માગી લેવું કામ છે. આ કામ ખૂબ જ મહેનત અને સમય માગી લે છે. તાણા અને વાણાના તાર પર ડિઝાઇન અને રંગકામ થયા પછી તેને વણાટ માટે સાડ પર ગોઠવી વણાટ કામ કરવામાં આવે છે. જો તાણા અને વાણા એટલે કે આડા તારને ઊભા તાર છે એને વ્યવસ્થિત રીતે ગોઠવી કલર કરી અને પછી વણાટ કામ કરવામાં આવે છે, એટલે કે સાડ ઉપર ગોઠવી અને વણાટ કામ કરવામાં આવે છે. જો મિત્રો, સાડાને કહેવાય આગળ જોઈ તો. બરાબર, આ ચિત્ર છે, આ ચિત્ર છે, બરાબર, આ ચિત્ર છે, એમાં આવી લાકડાના તમે જોઈ શકો છો, લાકડાના બે થાંભલા છે. બરાબર, એને સાળ કહેવામાં આવે છે. બરાબર, આ બધા સાળના ચિત્રો છે. ડિઝાઇન રંગ પછી થયા પછી વણાટ માટે સાળ ઉપર ગોઠવી વણાટ કામ કરવામાં આવે છે. આમ 4 થી 6 માસની મહેનત પછી સુંદર રંગબેરંગી પટોળું તૈયાર થાય છે. જો 4 થી 6 મહિના સુધી મહેનત કરી અને પછી એક સાડી તૈયાર થાય છે. તાણા અને વાણા પાકા રંગથી રંગાયા હોવાથી પટોળાનો રંગ જવાનો પ્રશ્ન રહેતો નથી. જો પટોળાનો રંગ જતો નથી, તાણા અને વાણા છે એટલે કે આડા તારને ઊભા તાર છે, બરાબર, એ પાકા કલરથી કરેલા હોય છે, જેથી તે એનો રંગ જાતો નથી. પટોળાનું ટકાઉપણું અને રંગોની ચમક વર્ષો સુધી તાજી રહે છે, એટલે કે પટોળું ટકે એટલું છે અને એની ચમક છે એ ઘણા વર્ષો સુધી સારી રહે છે, એટલે કે પટોળું જૂનું થતું નથી. આથી ગુજરાતમાં કહેવત પાડી છે, એટલે કે શું કહે છે, આથી તો ગુજરાતીમાં કહેવત છે,
બરાબર આપણા કે આપણા ગુજરાતમાં કહેવત છે અથવા તો ગુજરાતીમાં કહેવત છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં, એટલે કે જે પટોળામાં ભાત ભાત એટલે કે ડિઝાઇન પડી છે, પટોળું ફાટી જાય પણ એ ડિઝાઇન જાય નહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો, પટોળું છે એ એવી રીતના કરવામાં આવે છે કે જે બે બાજુ પહેરી શકાય. મેં તમને આગળના વિડીયોમાં પણ કીધું કે પટોળું છે એન એ તમે પહેરો તો સવરોડું હતું નથી, તમે બે બાજુ પહેરી શકો અને એ ચમક જ એટલી હોય છે કે જે ક્યારે જૂનું થતું નથી. વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં અહીંયા સુધી, આગળ જોશું આવતા વિડીયોમાં.